જૂનાગઢ જિલ્લાના જૂથળ પાટિયા પાસે કેશોદ સોમનાથ હાઈવે રોડ પર દિવ્યાંગ બાળકોની સંસ્થા અને વૃદ્ધાશ્રમનો શુભારંભ જૂનાગઢ ભવનાથ તળેટીના ગોરખનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ તેમજ કામલપુર જગ્યાના મહંત વાલદાસ બાપુ અન્ય સંતો તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. તેમાં અતિથિ વિશેષ તરીકે રાજ્યકક્ષાના ગૌ સંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ તેમજ મહામુલા મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તેમાં ફ્રી આયુર્વેદિક નિદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. હાલ સંસ્થાની પ્રવૃત્તિ દિવ્યના બાળકોનું ભરણ પોષણ કરવું તથા વૃદ્ધ વડીલોને નિઃશુલ્ક આશ્રય આપવો, મહિલાઓને સ્વરોજગારી અને સહાય કરવી, જરૂરિયાતમંદ માટે રક્તદાન કેમ્પ કરવો, નિઃશુલ્ક નેત્રયજ્ઞ કરવા, જરૂરિયાત વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય આપવી, નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ યોજવા અને અન્ન ક્ષેત્રે ચલાવવા, રાહદારીઓ માટેની ભોજન વ્યવસ્થા કરવી, આ સંસ્થામાં કોઈ પણ વડીલ વૃદ્ધ કે દિવ્યાંગ માટે રહેવા તેમજ જમવાનું સંપૂર્ણ ફ્રી રહેશે તેવું જણાવવામાં આવેલ હતું. માય સેલ્ફ ડૉક્ટર જયેન્દ્ર પરમાર જૂનાગઢથી છું અને અમારું શ્રી પરમાર સોશિયલ ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત દિવ્યાંગની સંસ્થા અને વૃદ્ધાશ્રમ આજની તારીખે 30/10 ઓપન કરેલ છે અને અમારી પાસે અત્યારે હાલમાં 70 બાળકો છે અને કહેતા આનંદ તો ન પણ કેવા ચોક્કસ કહેવા જઈશ કે વધુ 30 લોકો આવવા તૈયાર છે. તો જે લોકોના ઘરમાં એ લોકો રહેવાની શક્યતા નથી એવા દિવ્યાંગ છે જેના હાથ પગ કામ નથી કરતા એવા લોકોની અમે સેવાનું કામ શરૂ કર્યું છે. તો આ પ્રસંગે આજે દેવાભાઈ માલમ પછી રાજેન્દ્ર બાપુ શેરનાથ બાપુ આવવાના હતા પણ આવી શક્યા નથી અને વાલદાસ બાપુ એ સંતો પ્લસ અધિકારીગણ માધાભાઈ બોરીચાએ બધાએ આવી અને અમારા આ દિવ્યાંગની સંસ્થાનું વૃદ્ધાશ્રમનું ઓપનિંગ શુભારંભ કરેલ છે. તો એ જૂનાગઢથી કેશોદ ને કેશોદથી સોમનાથ હાઈવે ઉપર જૂથળના પાટિયા પાસે આ અમારી સંસ્થા આવેલી છે જ્યાં આ અમે સેવા કાર્ય કરી રહ્યા છીએ. તો આપ સૌને વિનંતી કરીશ કે આપ સૌ અમારી આ સંસ્થાની મુલાકાત લો, જુઓ કે કેવા બાળકો છે કે જેની સેવાની ખરેખર જરૂરિયાત છે. તો આપ પણ એવા સેવામાં સહભાગી બનો એવી બધાને અપેક્ષા સાથે ધન્યવાદ. સરકાર મંગલ રાવલિયા મધુનો રિપોર્ટ, SNI ન્યૂઝ જૂનાગઢ.